ચાલો કાવ્ય સમજ્યા બાદ આપણે હવે આપણી આઈડીમાં આ કાવ્યને સરસ અક્ષરે ઉતારવાનું છે. તો ચાલો ચાલુ કરીએ. કાવ્ય બે તબિયત તુમ્હારી હાથી. તેનો પહેલો પ્રશ્ન છે, સુબહ કોણ ખુશી કે ગીત ગાતા હે? સવારમાં કોણ ખુશીના ગીત ગાય છે? તો જવાબ છે એ ચીડિયા. ચીડિયાનો અર્થ ચકલી નથી લેવાનો, ચીડિયાનો અર્થ અહીં પર પંખીઓ લેવાનો છે. ચાલો એના પછીનો છે બીજો પ્રશ્ન, કલિકા દરવાજા કા અર્થ ઈશ કાવ્ય કે સંદર્ભ મેં લખીએ. કલિકા દરવાજા, કળીઓનો દરવાજો, એનો અર્થ આપણે આ કાવ્યમાં કેવો લીધો છે તેનો અર્થ આપણે સમજવાનો છે. પ્રસ્તુત પંક્તિ મેં કવિ કહેતે હે કે કલિયા અપની પંખુડિયા ખોલ ખોલ કર સોતે હુઈ દુનિયા પર મુસ્કાને લગતી હે. કળી હોય કે તેની પાખડીઓ ખોલીને દુનિયામાં હસવા માંડે છે એવો અર્થ અહીં લેવાનો છે. તેના પછીનું છે ત્રીજું, દુનિયા પર કોણ મુસ્કાતી હે? દુનિયામાં કોણ હસે છે અથવા કોણ મુસ્કાય છે? તો જવાબ છે બી કલિયા. કલિયા દુનિયા પર કબ મુસ્કાતી હે? કળીઓ દુનિયામાં ક્યારે મુસ્કાય છે? સવારમાં સાંજે ક્યારે? તો એનો જવાબ છે સી સુબહ મેં. એના પછીનો છે પાંચમો, પતિયા દરવાજે ખોલ ખોલ પર દુનિયા પર મુસ્કાતી હે? પતિયા એટલે કે પાંદડું, વૃક્ષનું પાંદડું હોય તે દુનિયામાં મુસ્કાય છે, સાચું કે ખોટું? તો કે ખોટું. કોણ આવે? તો કે કલિયા. ખાલી જગ્યા કી લહરે સુબહ કો ઘર સે બહાર આ દોડ લગાતી હે? કઈ કોની લહરે છે, કોની તરંગો છે ઈ સવારમાં ઉઠીને ચારે તરફ ફેલાઈ જાય છે? તો કોની આવે? ખુશબુની. એના પછીનું છે સાતમું, પ્રાતઃ કાલ હોતે હી હમે કોણ સા દ્રશ્ય દેખને કો મિલતા હે? પ્રાતઃ કાલ એટલે સવારનો સમય, સવારના સમયમાં આપણને કેવું દ્રશ્ય જોવા મળે છે? તો લખવાનું, પ્રાતઃ કાલ હોતે હી ચાર ઓર ઉજાલા છા જાતા હે. ઉજાલા એટલે કે અંજવાળું. સવારનો સમય થતાની સાથે જ શું થઈ જાય છે? અજવાળું. પક્ષી જ જહાને લગતે હે, જહકાવ એટલે કે અવાજ કરવા લાગે છે, પક્ષી અવાજ કરવા લાગે છે. ઓર હવા ભરતી હે, અને હવા વહે છે. એના પછીનું છે આઠમું, આઠમું પ્રશ્ન અને નવમો પ્રશ્ન બંનેનું આંતર તમારી આઈડીમાં તમને આપેલો જ છે, પણ ચાલો તેને એકવાર સમજી લઈએ. કવિ કો શુભ કા દ્રશ્ય કેસા લગતા હે? ઓર ક્યો કવિને સવારનું દ્રશ્ય કેવું લાગે છે અને શા માટે? કવિ કો શુભ કા દ્રશ્ય પ્યારા લગતા હે? કવિને સવારનું દ્રશ્ય ખૂબ જ ગમે છે, ક્યોકિ ચાર ઓર નઈ તાજગી ફેલી હુઈ હે, કારણ કે ચારે બાજુ નવી તાજગીનો સંચાર થયેલો હોય છે. સભી મેં એક નઈ ચેતના હે ઓર મોસમ ભી સુહાવના હે, બધામાં એક નવી તાજગી, નવી ચેતના હોય છે, નવો જીવ હોય છે, અને સવારનો મોસમ બધાને ખૂબ જ સુહાવના એટલે કે સુંદર લાગે છે. પછીનો છે નવમો, સુબહ હોને પર પ્રકૃતિ મેં કેસે બદલાવ આતે હે? સાંજમાંથી સવાર પડી હોય ત્યારે આ પ્રકૃતિમાં કેવા કેવા બદલાવો આવે છે? તો જોઈએ, સુબહ હોને પર આકાશ મેં તારે છીપ જાતે હે. સવારનો સમય સાંજે જ્યારે તારા હોય, સવાર થાય એટલે તારા છીપાઈ જાય છે અથવા તો વયા જાય છે. ચારો ઓર સૂર્ય કી લાલીમાં છાણે લગતી હે, ચારે તરફ સૂર્યનું અંજવાળું લાલીમાં બધી કોર ફેલાવા લાગે છે. ઓર રાત કા અંધેરા દૂર હોને લગતા હે, રાતે જે અંધારું હોય છે સવારમાં દૂર થઈ જાય છે. પક્ષી ચ જહાને લગતે હે, પક્ષી ઝહકાવા લાગે છે. કલિયા ખીલને લગતી હે, કળીઓ ખીલવા લાગે છે. હવા મેં ફૂલો કી સુગંધ ફેલને લગતી હે, હવામાં ફૂલની સુગંધો ફેલાવા લાગે છે. ઠંડી ઠંડી હવા વહેતી હે, ઠંડી ઠંડી હવા વહે છે. એના પછીનું છે દસમું, સૃષ્ટિ કી અદ્ભુત રચના દેખકર કવિ કો કિસકી યાદ આતી હે? સૃષ્ટિની આવી સુંદર રચના જોઈને કવિને કોની યાદ આવે છે? સૃષ્ટિ કી અદ્ભુત રચના દેખકર કવિ કો સૃષ્ટિ કે સિર્જનહાર ઈશ્વર એટલે કે ભગવાનની યાદ આવે છે. તેના પછીનું છે અગિયારમું, કલિયા દરવાજે ખોલ નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ સ્પષ્ટ કીજીએ. અહીંયા તમને કાવ્ય પંક્તિ આપી છે તેનો ભાવાર્થ આપણે લખવાનો છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા ભર મુસ્કાતી હે, કવિ કહેતે હે કે કલિયા ભી સુબહ હોને પર અપને દરવાજે અર્થાત
કાવ્યમાં હસવા લાગે છે, મુસ્કુરાવા લાગે છે. તેના પછીની છે બીજી, ખુશ્બુ કી લહેર જબ ઘર સે બહાર આ દોડ લગાતી હૈ. તેનો અર્થ આ, તેનો ભાવાર્થ સ્પષ્ટ કરીએ. કવિ કહેતે હૈ કે સુબહ હોને પર ખુશ્બુ કી લહેર, લહેર એટલે તરંગ, સવારમાં ખુશ્બુ એટલે કે સુગંધની લહેરો ફૂલમાંથી નીકળીને બધી બાજુ ચારે બાજુ ફેલાવા લાગે છે. તેના પછીનું છે બારમું, નિમ્નલિખિત શબ્દો કા અર્થ લિખ કર વાક્ય મે પ્રયોગ કીજીએ. અહીં અમુક અમુક શબ્દના અર્થ શબ્દ આપેલો છે, તેનો આપણે અર્થ કાઢવાનો છે અને તેનું આપણે વાક્ય બનાવવાનું છે. તો ચાલો જોઈએ. પેલું છે કૂક. કૂક શું હોય? તો કે કોયલ કી બોલ. કોયલ કી કૂક સભી કો પસંદ હૈ, કોયલની કૂક બધાને જ ગમે છે. પછી છે ઈરાદા. ઈરાદા એટલે કે મનમાં કરેલો દ્રઢ નિશ્ચય. ઈરાદા શું છે? એક વિચાર છે, મનમાં આવેલો એક વિચાર. મોની કાકા ઈરાદા કક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરને કા હે. મોનીના મોનિકાનો ઈરાદો પોતાના ધોરણમાં પહેલો નંબર પ્રાપ્ત કરવાનો છે. તરુવર શું છે? એક વૃક્ષ. વૃક્ષનો સમાનાર્થી થાય છે તરુવર અથવા તો પેડ. એટલે તરુવરનો શું થશે વાક્યનો શબ્દનો અર્થ? વૃક્ષ. તરુવર હમે છાયા દેતે હે, વૃક્ષ આપણને છાયડો આપે છે. મુગ્ધ એટલે કે મોહિત. તમારું મન કોઈકમાં પોરવાઈ જવું તેને મુગ્ધ કહેવાય છે. ત્યારે કેવું બનતું હોય? ત્યારે તમે ટીવી જોતા હોય તો મોબાઈલ જોતા હોય, તમે એટલું મન એમાં પોરવી દીધું હોય કે બાજુમાં આજુબાજુમાં કઈ પ્રતિક્રિયા થતી હોય તેની તમને જાણ હોતી નથી, તેને કહેવાય છે મુગ્ધ. મન પોરવી દેવું, મુગ્ધ એટલે કે મોહિત. જાદુગરના ખેલ દેખ સભી મુગ્ધ હો ગઈ. જાદુગરનો ખેલ જોઈને બધા જ તેમાં મુગ્ધ એટલે કે મોહિત થઈ ગયા. ગુજારિશ કરવી એટલે કે વિનંતી કરવી કોકની. અને આપણે કોને વિનંતી કરતા હોઈએ? તો કે ભગવાનને. ભગવાનને આપણે શું કરીએ? તો કે પ્રાર્થના. ગુજારિશ એટલે કે પ્રાર્થના. આપસે ગુજારિશ રહેતી ઈસ બાલક કી સહાયતા કરીએ. આપસે તમને બધાને વિનંતી છે, તો ગુજારિશ છે કે આ બાળકની મદદ કરો. તેના ચાલો તેના પછીનું છે તેમો. વર્ષા ઋતુમાં કેસે બુંદે ગિરતી હૈ. કેસે બુંદે ગિરતી હૈ બી છમ છમ. વરસાદના ટીપાનો અવાજ કેવો આપણે કાવ્યમાં કહ્યો છે? છમ છમ. જબ છમ છમ બુંદે ગિરતી હૈ બિજલી ખાલી જગહ કર જાતી હૈ. બિજલી ક્યાં કર જાતી હૈ? છમ છમ ટીપા પડે છે ત્યારે બિજલી છમ છમ કર જાતી હૈ. તેના પછીનું છે પંદરમો. વર્ષા હોતે સમય આકાશ મેં ક્યાં દીખતા હૈ. જ્યારે વરસાદ થાય છે ત્યારે આકાશમાં આપણને શું જોવા મળે છે? વર્ષા હોતે સમય આકાશમાં બાદલ ઓર ચમકતી હોય બિજલી દેખાઈ દેતી હૈ. વરસાદ થાય ત્યારે આકાશમાં બાદલો અને ચમકતી વીજળી તમે જોઈ જ હોય છે. ચમકતી વીજળી જોવા મળે છે. તેના પછીનો છે સોળમો. વર્ષા ઋતુ મેં મેદાનો વનો ઓર બાગ બગીચો મેં ક્યાં દેખને કો મિલતા હૈ. વર્ષા ઋતુ હોય ત્યારે મેદાનો બગીચામાં જંગલમાં આપણને શું જોવા મળે છે? વર્ષા ઋતુ મેં મેદાનો વનો મેં ઓર બાગ બગીચો મેં હરિયાળી દેખાઈ દેતી હૈ. વર્ષા ઋતુ હોય ત્યારે મેદાનો જંગલોમાં બાગ બગીચાઓમાં ચારે તરફ લીલુંછમ વાતાવરણ હોય તેનાથી આપણને હરિયાળી જોવા મળે છે.